महत्वपूर्ण समाचार सूरतથી સામે આવી રહ્યા છે। સુરતની અંદર પણ હવે પાણી કાપ આપવામાં આવશે। મહત્વપૂર્ણ સમાચાર સુરતથી, સુરતની અંદર સુરત શહેરની અંદર કેટલાક વિસ્તારોમાંથી પાણી કાપ જોવા મળશે। આવતીકાલથી શહેરમાં કેટલાક વિસ્તારોમાં પાણી કાપ આપવામાં આવશે અથવા સેન્ટ્રલ ઉધનામાં પણ 2 દિવસ પાણી કાપ રાખવામાં આવશે। પાલિકાનો હાઇડ્રોલિક વિભાગ રિપેરિંગની કામગીરી કરી રહ્યો છે, તેને લઈને પાણી કાપ કરવામાં આવ્યો છે। 11 અને 12 એપ્રિલના રોજ 2 દિવસ માટે સુરતના અમુક વિસ્તારોની અંદર પાણી કાપ આપવામાં આવ્યો છે। રિપેરિંગની કામગીરીને લઈને શહેરના કેટલાક વિસ્તારોમાં, સુરતના કેટલાક વિસ્તારોમાં પાણી કાપ આપવામાં આવ્યો છે, જેમાં આવતીકાલથી શહેરના કેટલાક વિસ્તારોની અંદર પાણી નહીં મળે। આજ મુદ્દે અમારી સાથે અમિત ત્રિપુરા જોડાયા છે। જી અમિત, પાણી કાપ અને શું છે રિપેરિંગની સ્થિતિ? अड़ी चौक्सथी जो बात करवामां आवे, अजे शहेरमां केटलाक दिवसथी बधुं पाणी आवतुं होवानी जे फरियाद उठी हती, तेने लईने हवे पालिका द्वारा अलग अलग जे जळ मथको छे त्यां जे पाणीनी पाइपलाइनोनी रिपेरिंगनी कामगीरी हाथ धरवामां आवी छे, जेथी करी लोकोने अजे गंदा पाणीनी जे समस्या छे तेनाथी छुटकारो मळे। અને એટલા માટે જ આજે રિપેરિંગની કામગીરી હાઇડ્રોલિક વિભાગ દ્વારા જે કરવામાં આવી રહી છે તેને લઈ 11 અને 12 એપ્રિલના રોજ અઠવા, ઉધના અને સેન્ટ્રલ ઝોન વિસ્તાર છે તે વિસ્તારોમાં પાણી કાપની અથવા તો લો પ્રેશરથી પાણી આવવાની સંભાવનાઓ છે। મહત્વની વાત છે કે 10મી એટલે કે આજે 10 વાગ્યા સુધીમાં જે પાણીનો જથ્થો આપવાનો હોય તે લોકોને આપી દેવામાં આવશે અને ત્યારબાદ જે ખટોદરા જળ વિતરણ મથક છે તેની ભૂગર્ભ ટાંકીમાં એક વાલ્વ મૂકવાની કામગીરી કરવામાં આવશે અને આ કામગીરીના કારણે 2 દિવસ સુધી પાણીનો પુરવઠો છે અવરોધાશે અને 10મીએ 2 ભૂગર્ભ ટાંકીમાં બટરફ્લાય વાલ્વ મૂકી ઇન્ટર જે કનેક્ટ કરવાનું આયોજન છે તેને લઈને અગાઉથી જ પાલિકા દ્વારા લોકોને જાણ કરી દેવામાં આવી હતી અને અઠવા ઝોન કહી શકાય, અઠવા ઝોન, ઉધના ઝોન અને સેન્ટ્રલ ઝોન આ વિસ્તારમાં 28 થી 30 જેટલા વિસ્તારો છે, સોસાયટીઓ છે, તેમાં લો પ્રેશરથી અથવા તો પાણી કાપ 2 દિવસ રહે તેવી સંભાવનાઓ છે। જી जी अमित, समग्र माहिती बदल आभार। तो सूरतना केटलाक शहरोमां अने केटलाक विस्तारोमां पाणी काप रहेशे। आवतीकालथी शहरमां केटलाक विस्तारोमां पाणी नहीवत प्रमाणमां मळशे, कां तो ओछा प्रमाणमां मळशे।